ઓકે, તો આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન પાવર સાથે સંકળાયેલો છે, પણ પાવર શબ્દ આવે એટલે બે ઓપ્શન મળવા જોઈએ માઇન્ડની અંદર, એસી કે ડીસી. તો સૌથી પહેલા તો ક્લિયર જ છે એસી સાથે સંકળાયેલી વસ્તુ છે, એટલે પહેલા તો બીજું કાંઈ વિચારવાનું નહીં, આ ઇક્વેશન લખી નાખવાનું. VRMS IRMS ઇન્ટુ કોસ ડેલ્ટા, અને કોસ ડેલ્ટા એ તમે કન્સિડર કરી શકો, કડા તફાવત છે. એટલે પહેલાં શરૂઆત તો અહીંથી જ કરવાની, પછીની વાત પછી કરીએ. તો કે સૌથી પહેલાં એક પરિપથમાં વોલ્ટેજ છે ને આટલા આપ્યા છે, ઇઝ ઇક્વલ્સ ટુ E0 સાઇન ઓમેગા ટી, રાઈટ? અને તમે V ઇઝ ઇક્વલ્સ ટુ V0 સાઇન ઓમેગા ટી લખો તો એ જ થાય. અચ્છા, પ્રવાહ કંઈક આ રીતે આપ્યો છે વિદ્યાર્થી મિત્રો, I = I0 સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય ટુ. જો હમણાં વાત કરતા હતા ને એ વાળી વસ્તુ અહીં કન્સિડર કરી શકાય કે પ્રવાહ એ વોલ્ટેજ કરતા કડામાં પાઈ બાય ટુ જેટલો ક્યાં છે, પાછળ છે. એ પાછળ હોય કે આગળ, પણ કડા તફાવત તો કેટલો થાય ભાઈ, ડેલ્ટા. અહીંયા કાંઈ નથી, ખૂણો તો ઝીરો, અહીંયા પાઈ બાય ટુ છે, તો બે વચ્ચેનો કડા તફાવત કેટલો થાય, પાઈ બાય ટુ જેટલો થશે ને. તો પહેલાં તો અહીંયા કોસ પાઈ બાય ટુ કન્સિડર કરવું પડે. હવે કન્ફ્યુઝન ના થાય એટલા માટે મેં તમને કીધેલું જ છે, તમારે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની, શું ખબર, સાઇન ઝીરો ઝીરો. ઘણાના ઉતાવળમાં મિસ્ટેક થઈ જાય છે, 1 0, ક્યારે એક જ યાદ રાખો ને ભાઈ, સાઇન ઝીરો ઝીરો. જો સાઇન ઝીરો ઝીરો હોય તો પછી સાઇન પાઈ બાય ટુ કેટલા થવા જોઈએ, 1. વેરી ગુડ. આનાથી રિવર્સ કોસ, કોસ ઝીરો કેટલું થવું જોઈએ, 1. અને આનાથી રિવર્સ કોસ, કોસ પાઈ બાય ટુ કેટલું થવું જોઈએ, 0. વેરી ગુડ, ડન છે. તો અહીંયા જુઓ તો કોસ પાઈ બાય ટુ છે ને, તો આ 0 0, પછી એની સાથે ગુણાકારમાં કોઈ પણ હોય આન્સર શું આવે, 0. વેરી ગુડ. તો આ જગ્યાએ તમને પાવર કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો, 0 મળશે. આ ટાઈપના ક્વેશ્ચનમાં એવું કહી શકે, માત્ર એલ ધરાવતી સર્કિટમાં પાવર કેટલો, માત્ર સી ધરાવતી સર્કિટમાં પાવર કેટલો, એલ અને સી બંને માટે ડેલ્ટા કેટલા છે, પાઈ બાય ટુ, તો પાવર કેટલો થશે, 0. યાદ રહે, એસી જે ફંડા છે, એસીમાં જે આર છે ને ત્યાં જ પાવર ડ્રોપ મળશે, બાકી એલ અને સીમાં જે વ્યય થતો પાવર છે એ કેટલો થશે, 0 થશે, બરાબર? અત્યારે આ જે ક્વેશ્ચન છે એને થોડોક અલગ રીતે પૂછો, ઇક્વેશન આપીને પૂછો. ઘણી વખત એવું કે તમને આ જ ક્વેશ્ચનનું જો એક બીજું વર્ઝન કહી દો, પૂછે તોની વાત છે, કે અહીંયા તમને એમ થશે કે ઓપ્શનમાં સર આ E0 અને I0 શું છે, તો એની મહત્તમ કિંમત છે. તમે VRMS ને લખી શકો ને V0/√2, IRMS ને લખી શકો ને I0/√2. અને માનો કે તમને અહીંયા બે સમીકરણ એવા આપ્યા છે કે એમાં બે ખૂણાનો તફાવત પાઈ બાય 3 જેટલો મળે છે, તો એ લેવાનું, તો એ રીતે તમને આન્સર મળી જાય. તો આ આ ક્વેશ્ચનને રિલેટેડ કંઈ છે નહીં, પણ એક્સ્ટ્રા પૂછાય તો કામ લાગે. ઓકે.